આજે આપણે કઈ વાત કરી રહ્યા છીએ? દાદાનું સાનિધ્ય, જે અહીંયા નહીં પણ ગુજરાતભરમાં નહીં પણ ભારતમાં નહીં પણ વિદેશમાં ડંકા વાગે દાદા, સુરાપુરા ધામ ખોરાક ભાલ રાજાજી ત્રીજાજી દાદા. આજે એક સત્યગુણ વાત કરું છું, મેં મારી જોઈન દાખલો એ બધા માનતા જશે દાદાને, હું નાનક પાડતો બધાનો બાપ છે અઢારે આલમનો, પણ કોઈ ગાડીમાં નંબર પ્લેટ રાખે છે દાંડો બાબુનો ફોટો હોય, સુરાપુરા ધામ ભોળાક ભાલ, અને એવી જગ્યાએ દાદાની ગાડી પડી હોય અને એની માટે બેહી તમે જે કાર્ય કરી રહ્યા છો એ વાત યોગ્ય નથી. તમારો બાપ છે માનવને વાંધો નથી, પણ એ કાર્ય કરવું હોય તો દાદાને નિયંત્રણ કાઢી નાખો, અમને કઈ વાંધો નથી ભાઈ. અને તમને કદાચ એવું કહ્યું હોય કે આ એક ખોટું છે, એક બી દાદા પાણી પાય છે આપણને અને કઈ નથી થતું, તો સત્ય ઘટના એ મારી પાસે છે કે દાદાનું પાણી પીધા પછી એક દિવસ પછી માણા ગાંડા થઈ ગયેલા છે, પણ તમારી આયુષ્ય હોય તો દાદા તમને સાથ આપે છે. તમારી આયુષ્ય નથી, તમે રાક્ષસ યોનિમાં છો તો દાદા એમાં તમારો સાથ નથી દેતા, તો દાદા એમ કે મરી જાઓ તમતા કઈ જરૂર નથી. ઘરના નડતા હો, કુટુંબ નડતા હો, અને દાદા નંબર નીકળી હોય ગાડીમાં કે સુરાપુરા ધામ ભોળા ભાલ, અમે દાદાના બહુ મોટા ઓલા છીએ, તો એવું કોઈ કાર્ય ન કરો. અને દાદા એ કહે છે ને કે બધા રાપડા હુના ન હોય, ક્યાંક મણેજર આરામ કરતા હોય છે, અને હાથ નાખો તો પેટજીવ ગળી જાય મોટા હોય, એટલા ખબર પડે ને. એટલે મારે રિક્વેસ્ટ છે કે દાદાને નિયમ પેટ ન રાખો, કદાચ તમારે કાર્ય કરત કરો, દાદાને માનો એ માનો, ન માને ન માનો, પણ દાદાનું નામ હોય તો કદાચ એ ગાડી એવી જગ્યાએ ન લઈ જાઓ કે દાદાને લાંછન લાગે, અને ભવિષ્યમાં કે તમને તકલીફ પડે એવું કાર્ય ન કરો. એટલે દાદાના નામ પર હું તમને હાથ જોડું વિનંતી કરું કે દાદાની ગાડીમાં નિયમ પેટ હોય તો એવી જગ્યાએ ન જાઓ, અને એની માથે પીને એવું કાર્ય ન કરો કે જે દાદાને લાંછન લાગે. જય સુરાપુરા દાદા, જય ભોળા ભાઈ.